વચ્ચે ઘર્ષણ સર્જાયું છે અને યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે, પરંતુ તેની અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે, કારણ કે પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. આજે પણ પેટ્રોલ ને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 5 પૈસાનો વધારો થયો, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર 12 પૈસાનો વધારો નોંધાયો. છેલ્લા 7 દિવસમાં પેટ્રોલમાં 52 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો નોંધાયો છે. આનંદ પટણી સંવાદદાતા લાઈવ જોડાય છે અમારી સાથે. આનંદ, સતત 7મો દિવસ છે અને 7મા દિવસે પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. આ ભાવ વધારા પર લોકોની શું પ્રતિક્રિયાઓ છે? કારણ કે સ્વાભાવિક રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈરાન અમેરિકા વચ્ચે જે સ્થિતિ છે તેની અસર આ જોવામાં આવી રહી છે, પરંતુ લોકોનું શું કહેવું છે આના પર? જે નિશ્ચિત કહી શકાય કે જે અમેરિકા અને ઈરાન વચ્ચે જે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે, ઘર્ષણની સ્થિતિને લઈને સીધી અસર જે છે ક્રૂડ ઉપર પડી છે, અને સાથે સાથે ભારતીય રૂપિયાનું જે ધોવાણ થયું છે એને કારણે લઈને જે છે એ અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો દેખાઈ રહ્યો છે. છેલ્લા 7 દિવસની અંદર 30 થી 40 પૈસાનો પેટ્રોલની અંદર અને ડીઝલની અંદર ભાવ વધારો થયો છે. હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે લોકો શું કહી રહ્યા છે, આપણે લોકોની પ્રતિક્રિયા જાણીશું. પેટ્રોલ અને ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે, શું કહે છે? મારું નામ યુસુફ પઠાણ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ કેન્દ્ર સરકાર જ્યારથી આવે છે ત્યારથી સતત વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નિયંત્રણ કરવામાં સદંતર નિષ્ફળ જઈ રહી છે, અને આ નિષ્ફળતાથી દેશની અંદર મોંઘવારી વધી રહી છે, કારણ કે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી રહ્યો છે. એટલે હાલ લગભગ 15 દિવસથી સળંગ વધી રહ્યા છે, અને 5 દિવસથી તો સળંગ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, અને આજનો દિવસે 73 રૂપિયા પાર થઈ ગયું છે પેટ્રોલ. એટલે ખરેખર આ ખૂબ જ ચિંતાનો વિષય છે, દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. ફુગાવા અને બેરોજગારી આનામાં વધી રહી છે. અને બીજી એક વસ્તુ કે હાલ સોનાનો ભાવ 42,000ને પાર થઈ ગયો છે. કેન્દ્ર સરકારે જ્યારથી 3% જીએસટી અને 12.30% આયાત ડ્યુટી કરી છે ત્યારથી સોનાના ભાવમાં પણ ખૂબ જ ભડકો થયો છે. આ ખરેખર દેશ માટે હિતદાયક નથી. આના માટે કેન્દ્ર સરકારે નિશ્ચિત પગલાં લેવા જોઈએ બેરોજગારી અને ફુગાવા માટે, અને પેટ્રોલ અને ડીઝલ તેમજ ઘણી બધી વસ્તુઓ પર કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રણ થવું જોઈએ તેવી અમારી માંગણી છે. કોમન મેન પીસાઈ રહ્યો છે. જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે કોમન મેન જે છે એ પીસાઈ રહ્યો છે, અન્ય વ્યક્તિ પણ છે, આપણે વાત કરીશું. કાકા, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, શું કહે? સાહેબ, આજે જ પૂરા આવ્યા 10 દિવસ પછી. હા, 70 રૂપિયા ભાવ થઈ ગયો. 73 રૂપિયા ભાવ થઈ ગયો, બહુ ભાવ થઈ ગયો છે, વધારે સારું ના કહેવાય આપણા માટે. લોકો કહી રહ્યા છે કે મોંઘવારી વધશે, જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ દેખાઈ રહ્યો છે. નિશ્ચિત ખરેખર અમેરિકા અને ઈરાનની અસર જે છે હવે ભારત પર અને ક્રૂડ એટલે કે પેટ્રોલ અને ડીઝલ ઉપર પણ વર્તાઈ રહી છે. જી બિલકુલ આનંદ, ધન્યવાદ સમગ્ર માહિતી માટે. તો પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, 7મો દિવસ આજે, અને 7મા દિવસે ડીઝલમાં 80 પૈસા ઉપર ભાવ વધી ચૂક્યો છે, અને પેટ્રોલમાં પણ 50 પૈસા ઉપર. હાલ પેટ્રોલ 73 રૂપિયા અને ડીઝલ 72 રૂપિયાથી ઉપર